કરજણ તાલુકાના કોલિયાત ગામમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી બાગોળ સુધી પ્રવેશતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા। કરજણ તાલુકાના કોલિયાત ગામમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ગામની ભાગોળ સુધી પ્રવેશતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઈ જવા પામ્યા હતા। ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, તો બીજી તરફ કરજણ તાલુકામાં પણ ભારે વરસાદ ખાબકતા કોલિયાત ગામની સીમમાં પાણી ગામની ભાગોળ સુધી પહોંચી ગયું હતું। મીડિયા ટીમ દ્વારા મુલાકાત લેતા ગામની ભાગોળમાં કુટણસમા પાણી નજરે પડ્યા હતા, જેના પગલે વાહન ચાલકો તેમજ ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા। ગામના સ્થાનિક જગદીશ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગામની સીમાથી પસાર થતી જૂની કાંસ પુરાઈ જતા દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ ખાબકતા વિકટ પરિસ્થિતિનું સર્જન થાય છે, એવા જગદીશ પટેલે આક્ષેપો કર્યા હતા। તંત્ર દ્વારા સીમના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। ગુલઝાર દિવાનનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ। કોલિયાત ગામે આ વરસાદ, થોડોક વરસાદ પડે તો એક અમારા ગામે સમસ્યા ઊભી થાય છે। પાણી આપ જોઈ રહ્યા છો અને આનાથી આજુબાજુના ગામનો વ્યવહાર ખોરવાઈ જાય છે, તથા અમારા આદિવાસી વિસ્તારમાં બી પાણીનો ઘેરાવો થઈ જાય, ભરાવો થઈ જાય છે। એક કાશ છે અમારે સારીંગના રસ્તે, એક અમે જિલ્લા પંચાયતમાં અને ઉપર ઘણી રજૂઆતો કરી છે, છતાં કોઈ સફાઈ થતી નથી। જો આ કાશ સાફ કરવામાં આવે તો આ સમસ્યાનો હલ આવે એમ છે। અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ આ કાંસ વહેલી તકે સાફ કરીને પાકો કાંસ બનાવે તો કાયમની સમસ્યા અમારા માટે ઉકેલ આવે એવું છે આ ગામમાં। કેટલા વર્ષથી આ સમસ્યા? આ તો દર વર્ષે આ સમસ્યા થાય છે, થોડો વરસાદ પડે તો ઘરમાં પાણી આવી જાય છે અમારે ત્યાં। ભિલવરામાં જે ગ્રામજનો જે આજે હાલાકીમાં મુકાયા છે એ વિશે આપણે શું કહેવું છે? એ એમના કાયમનો આ પ્રશ્ન છે, એમને એમનો આ ગામ બનીનો વ્યવહાર બંધ જ થઈ જાય છે આ લોકોનો।